વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે આપણે સુગર માટે એકદમ ઉત્તમ એવો મુખવાસ બનાવીશું, એ પણ કાળા જાંબુના ઠળિયાનો મુખવાસ, એટલે કે રાવણાના ઠળિયાનો મુખવાસ. તો તેના માટે મેં અહીં રાવણાનો જે પલ્પ છે તે બધો કાઢી લીધો છે અને તેના ઠળિયાને આપણે પાણીમાં એડ કરી અને વોશ કરી લઈશું. તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ ઠળિયાનો મુખવાસ બનાવવો હોય એટલી ક્વોન્ટિટીમાં તમે ઠળિયા લઈ શકો છો. અને આ પ્રોસેસ કરતા સમયે થોડો અમથો પલ્પ ઠળિયામાં ઉપર ચીપકેલો રહે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, સાવ ઘસી કાઢવાના નથી, કેમ કે થોડો અમથો પલ્પ જાંબુનો ચોટેલો હશે આ ઠળિયાની ઉપર તો જાંબુનો એક ટેસ્ટ આવશે મુખવાસમાં. અને મેં આ પ્રોસેસ કરતા સમયે પ્લાસ્ટિકના ગ્લવ્સ એટલા માટે પહેર્યા છે કે આ રાવણાના પલ્પના લીધે આ જે ઠળિયા છે તે થોડા ચિકાસવાળા થઈ જાય છે, તો એ હાથમાંથી સરકી ના જાય એટલા માટે મેં પહેર્યા છે ગ્લવ્સ. તમે ના પહેરો તો પણ ચાલે. તો આ જાંબુના ઠળિયાને એકદમ સારી રીતે વોશ કરી લીધા બાદ આપણે કોટનના કપડાની ઉપર આ બધા ઠળિયાને લઈ લેશું અને કોટનના કપડાની મદદથી એકદમ સારી રીતે તેને સાફ કરી લઈશું. તમે કિચન ટોવેલ અથવા તો કોઈપણ કોટનનો દુપટ્ટો પણ લઈ શકો છો. મેં અત્યારે કોટનનું કપડું લઈ લીધું છે અને આ રીતે આપણે તેને ઘસી અને સાફ કરી લઈશું. તો આ પલ્પનો મેં શું ઉપયોગ કરું? તો આ જાંબુના પલ્પનો મેં તેમાં ફોદીનો, નમક અને જીરા પાવડર એડ કરી અને પીસી અને તેનો પલ્પ કરી અને કુલ્ફી બનાવી છે. તમે કઈ રીતે આ રાવણાનો મુખવાસ બનાવી અને તેના પલ્પનો કઈ રીતે ઉપયોગ કરો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો ઠળિયાને એકદમ સારી રીતે કોરા કરી લીધા બાદ ચાકુની મદદથી આપણે આ રીતે ગોળ ગોળ સ્લાઇસીસ કરવાની છે. ચાકુથી એકદમ ઇઝીલી થઈ જશે, કેમ કે ઠળિયા છે તે બહારથી હાર્ડ હોય છે પણ અંદરથી સોફ્ટ હોય છે. તો આ રીતની મેં ચાકુની મદદથી સ્લાઇસીસ છે તે કરી લીધી. તો આ હતો પહેલો ઓપ્શન. હું તમને અહીં સેકન્ડ ઓપ્શન પણ બતાવી દઈશ કે બીજા કયા ઓપ્શનથી તમે સ્લાઇસીસને એકદમ ઇઝીલી કરી શકો છો. તો તેના માટે મેં એક સ્લાઇઝર લઈ લીધું છે. તો આ રીતનું સ્લાઇઝર બધાના ઘરમાં અવેલેબલ હોય છે, તો તેનાથી પણ તમે આ ગોળ ગોળ સ્લાઇસીસ કરી શકો છો. તમે જો ખમણીના મદદથી આ ઠળિયાનું છીણ કરશો તો છીણ છે તે એકદમ બારીક થશે અને મુખવાસ છે તે પ્રોપર નહીં થાય. તો બને તો આ રીતે સ્લાઇસીસ કરીને જ મુખવાસ કરજો. છીણીને મુખવાસ કરશો તો મુખવાસ છે તે વધુ પડતો બારીક થઈ જશે. તો આ જાંબુના ઠળિયાનો મુખવાસ બનાવવા માટે જાંબુના ઠળિયાને બે અલગ અલગ રીતે સમારીને મેં તમને બતાવી દીધા. તમને આ બંનેમાંથી જે રીત ઇઝી લાગે અથવા તો જે સરળ પડે અને તમારો સમય બચાવે એ રીતનો તમે ઉપયોગ કરી અને આ રીતે ગોળ સ્લાઇસીસ કરી શકો છો. તો મેં અહીં જેટલા પણ ઠળિયાને એકદમ સારી રીતે વોશ કરી અને લોહીને રેડી કર્યા હતા તે બધા જ ઠળિયાને મેં સ્લાઇઝરની મદદથી એકદમ સારી રીતે સમારી લીધા. જોઈ શકો છો એકદમ સરસ ગોળ એવી સ્લાઇસીસ થઈ ગઈ છે. તો હવે આપણે આ બધી સ્લાઇસીસને એક બાઉલમાં લઈ લેશું અને હવે આ ઠળિયામાં થોડી કડવાશ હોય છે તો તે કડવાશને દૂર કરવા માટે એક ચમચી નમક અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું. અને હજી એક વસ્તુ જે કડવાશને દૂર કરે છે તે છે લીંબુ. તો એક લીંબુનો રસ એડ કરી લઈશું. તમે ઠળિયાની ક્વોન્ટિટી અનુસાર આ બધી વસ્તુની ક્વોન્ટિટી છે તે એડજસ્ટ કરી શકો છો. જો વધારે પડતા ઠળિયા હોય તો તમે બે ચમચી જેટલું નમક અને દોઢ લીંબુનો રસ એડ કરી શકો છો. તો હવે આ બધી સામગ્રી એડ થઈ ગયા બાદ એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું, જેથી કરી હળદર, નમક અને લીંબુનું કોટિંગ છે તે આ એક એક સ્લાઇસીસની ઉપર એકદમ સરસ આવી જાય. આ બધી વસ્તુને મિક્સ કરી દીધા બાદ આપણે આ મુખવાસને વધારે સમય માટે બાઉલમાં નહીં રાખીએ. હવે આ સ્લાઇસીસને ફક્ત 4 કલાક માટે તડકામાં સૂકવવાની છે. તો કોટનના કપડાની ઉપર હું આ બધી સ્લાઇસીસને છે તે સ્પ્રેડ કરી દઈશ છૂટી છૂટી અને 4 કલાક માટે એકદમ સારો એવો તડકો આપી દઈશ, જેથી કરી આ સ્લાઇસીસ છે તે એકદમ સારી રીતે સુકાઈ જાય. તો આ રીતે કોટનના કપડા પર સ્પ્રેડ કરી લીધા બાદ ઉપર એ જ કોટનના કપડાનું બીજું લેયર છે તે આપણે તેનાથી કવર કરી દઈશું. 4 કલાક બાદ તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આ બધી સ્લાઇસીસ છે તે સુકાઈ ગઈ છે અને એકદમ કડક થઈ ગઈ છે. જોઈ શકો છો આપણે આંગળીથી તોડીએ છીએ તો પણ નથી તૂટતી, આટલી કડક થવા દેવાની છે. તો ફક્ત 4 કલાકનો સમય લેશે આ મુખવાસ સુકાવા માટે. તો એકદમ સારી રીતે સુકાઈ ગયો છે. હવે આ મુખવાસને વઘારવા માટે આપણે એક કડાઈ લઈ લેશું અને તેમાં 1-2 ચમચી જેટલું ઘી છે તે આપણે એડ કરી દઈશું. ઘીમાં આપણે આજે આ મુખવાસ બનાવવાનો છે. તો ઘી મેલ્ટ થઈ જાય ત્યારબાદ જે સ્લાઇસીસ આપણે સૂકવીને રેડી કરી છે તે બધી એડ કરી દઈશું અને ગેસની લો ફ્લેમ પર 5-6 મિનિટ માટે કન્ટિન્યુ હલાવી અને આ મુખવાસને આપણે શેકીને રેડી કરવાનો છે.
થોડા દિવસો પહેલાં મેં સિઝનનો ગોથલીનો મુખવાસ ફક્ત એક જ કલાકમાં ઘરે કઈ રીતે બનાવો તેની રેસિપી શેર કરી હતી, જે વિટામિન B12થી ભરપૂર છે અને તમારા બોડી માટે, ખાસ કરીને પેટ માટે અને તમારી ડાયજેસ્ટિંગ સિસ્ટમ માટે ખૂબ જ હેલ્ધી છે. તો આજે જ જઈને વિઝિટ કરો, જેમાં તમને મારા આ હેલ્ધી ગોથલીના મુખવાસની અનોખી રેસિપી મળી રહેશે. અને સાથે સાથે થોડા મહિનાઓ પહેલાં મેં મેથીનો એકદમ અનોખો મુખવાસની રેસિપી શેર કરી હતી, જે ખાવામાં બિલકુલ કડવો નહીં લાગે અને જે લોકોને સુગર છે તેના માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે જે લોકો વેઇટ લોસ કરે છે તે લોકો પણ તે મુખવાસ ખાઈ શકે છે. તો અહીં જેમ જેમ મુખવાસ શેકાશે તેમ તેમ ઠળિયાની ઉપરનું જે પડ છે તે અલગ થતું જશે. તો એ અલગ થયેલા પડને આપણે કાઢી લેવાનું છે મુખવાસમાંથી અને શેકતું જવાનું છે. બને એટલા પડને આપણે કાઢી લેવાનું છે અને અલગ કરી લેવાનું છે. તો અહીં 5 મિનિટ જેવો સમય થયો છે. તમે જોઈ શકો છો કે મુખવાસ એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયો છે અને શેકાવાના અવાજ ઉપરથી તમને ખબર પડી જશે કે મુખવાસ છે તે એકદમ સારી રીતે ક્રિસ્પી થઈ ગયો છે. તો આ સ્ટેજ પર આપણે 1/2 ચમચી જેટલું ઘી અને 1/2 ચમચી જેટલો સંજર પાવડર એડ કરીને હલાવી અને મિક્સ કરી લઈશું. તો હું ત્યારે ફક્ત આ 2 વસ્તુ જ ઉમેરી રહી છું. તમે ઈચ્છો તે વસ્તુ આ મુખવાસમાં એડ કરી અને શેકી શકો છો. તો અહીં આપણો આ મુખવાસ છે તે બનીને રેડી થઈ ગયો. લાસ્ટમાં સંજર પાવડર એડ કરી દીધા બાદ ફક્ત 1-2 મિનિટ જેવું જ હલાવી અને મિક્સ કરવાનું છે, જેથી કરી સંજર પાવડરનું કોટિંગ એકદમ સરસ આવી જાય આ મુખવાસમાં. તો આ આજની આપણી રેસિપી ફક્ત 6-7 મિનિટમાં બનીને રેડી થઈ ગઈ. તો આજની મારી આ મુખવાસની યુનિક રેસિપી પસંદ આવી હોય તો ડાયાબિટીસના દર્દીઓને તો ચોક્કસથી શેર કરજો. સાથે સાથે તમે પણ એકવાર બનાવીને ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ ઠળિયાના મુખવાસની રેસિપી કેવી લાગી. તમારે આવી બીજી સિઝનલ અનોખી અને ઉપયોગી રેસિપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને આવી ઘણી બધી અનોખી સિઝનલ અને ખાસ કરીને હેલ્ધી રેસિપીઓ મળી રહેશે. આવા બીજા ઉપયોગી સિઝનલ અને હેલ્ધી રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.